છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનું છોટાઉદેપુર વડોદરા નર્મદા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં છેલ્લે રાષ્ટ્રગીત ગુંજ્યું ત્યારે સૌ પોતાની જગ્યાએ ઊભા થયા પણ પહેલી લાઇનમાં જ બેઠેલો બોડેલીનો સિનિયર પત્રકાર પોતાની ખુરશીમાં જ બેસી રહ્યા હતા અને તેઓ પોતાના મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા હતા। આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થતા તેની સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ દીપક વ્રજવાસીની ઉપસ્થિતિમાં બોડેલી તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર ઉમેશ શાહ તેમજ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એએસ સરવૈયાને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના પ્રમુખ દીપક વ્રજવાસી સાથે સાથે ઉપપ્રમુખ કૃણાલ બારડિયા, બોડેલી પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી, બજરંગદળના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, હિન્દુ યુવા વાહિની પ્રમુખ ઉત્કર્ષ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના યુવા કાર્યકર્તાઓ હાજર રહી આવેદનપત્ર પાઠવી તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। તારીખ 13/9/2021 ના રોજ બોડેલી ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। કાર્યક્રમની પૂર્ણાહુતિ દરમિયાન રાષ્ટ્રગાન માટે બધા ઊભા થઈને રાષ્ટ્રગાનનું સન્માન જળવાય એ રીતે રાષ્ટ્રગાન ગાઈ રહ્યા હતા। તે સમય દરમિયાન બોડેલીના એક પત્રકાર દ્વારા રાષ્ટ્રગાનનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું। જે સમયે બધા જ ઊભા થઈને રાષ્ટ્રગાનને માન સન્માન આપી રહ્યા હતા તે દરમિયાન બોડેલીના પત્રકાર બરકતુલ્લા ખત્રી ત્યાં આગળ બેસીને મોબાઈલમાં રમત રમેડા કરતા એવો વિડીયો આખા ગામમાં વાયરલ થયો, જેનાથી વિશ્વ હિન્દુ પરિષદ ગામના સામાજિક આગેવાનો તેમજ રાષ્ટ્રીય ભાવના રાખતા બધા જ લોકોની રાષ્ટ્રીય ભાવના આઘાત થઈ છે। તે બદલ અમે અહીંયા આજે પ્રાંત કચેરી બોડેલી ખાતે આવેદન આપેલું છે કે જે રીતે રાષ્ટ્રગાનનું અનાદર થયું છે એની સામે કડક પગલાં લે। મધ્યપ્રદેશના રાજ્યપાલ નિયુક્ત થયા છે, એમનું અભિવાદન સન્માન કાર્યક્રમ હતું। એ કાર્યક્રમ દરમિયાન જ્યારે ભારતીય રાષ્ટ્રગીત જે ભારતીયતાની પ્રતિકતા છે, જે રાષ્ટ્રગાયન જે ચાલતું હતું, જે ટાઈમે બધા લોકો જેટલા બી સ્ટેજમાં ઊભા હતા, આગળ આમે ઊભા હતા, બધા જ ઊભા રહીને રાષ્ટ્રગાનનું સન્માન જળવાઈ રહે એવી રીતે ઊભા થઈને રાષ્ટ્રગાનનું ગાયન કરતા હતા। એ ટાઈમે એક ભાઈ જે ભારતીય છે, હિન્દુ ભારતીય છે, લેકિન એ ભાઈ એ ટાઈમે બેઠા હતા અને બેઠા એમના વિડીયોને એ બધા વાયરલ થયા છે, જે થકી અમે લોકો જે રાષ્ટ્રગાનનું એ ભાઈ અપમાન કર્યું છે એમના વિરુદ્ધમાં અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે, પછી અમે પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપીશું ને જે બી એ પત્રકાર છે, જે બી જે જગ્યાએ નિયુક્ત છે એમને તહીંથી કાઢી મૂકે અને એમને જે પણ સજા થાય, કાયદાકીય રીતે જે પણ સજા થતી હોય એ સજા એમને થવી જોઈએ એવી અમારી બધા જ સામાજિક કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદના બધા બોડેલીના આગેવાનો છે એમની અપીલ છે અને પ્રાર્થના છે કે આજ એના પછી કોઈ પણ એવો માણસ એવી રીતની ભૂલ ના કરે। જ્યારે રાષ્ટ્રગાન ચાલતું હોય આપણે બધા ભારતીય છે, આપણે આપણા રાષ્ટ્રનું સન્માન અચવાઈ રહે એના માટે કામ કર। સલમાન મેમણ, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।